તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. ફરીવાર આજે બધી જ મેચોનું ફાઇનલ છે, તો ખોખોનું મેચ, ખોખોની મેચનું ફાઇનલ શરૂ થવા જઈ રહ્યું છે, માટે આગળની પ્રોસેસ કઈ રીતની છે તે તમને હમણાં જ બતાવી રહી છું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, અત્યારે લાઇનઅપ થઈ ગઈ છે. કઈ કઈ મેચ છે સર? અત્યારે ફાઇનલ મેચ છે અંડર 14 ભાઈઓ ફાઇનલમાં સરદારનગર સ્પેશિયલ છે અને વિદ્યાસાગર. ઓકે, તો સરદારનગર સ્પેશિયલ અને વિદ્યાસાગરની પ્રથમ મેચ શરૂ થવા જઈ રહી છે. લાઇનઅપ અને ફૂલ સેટઅપ લાગી ગયો છે, હવે થોડીક જ વારમાં શરૂ થઈ જશે. ફાઇનલ મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે કે કેવી રીતે ટોચ ઉડાડવામાં આવે છે અને મેચની શરૂઆત કરવામાં આવે છે. બધા મહેમાનોના પ્રોત્સાહન માટે મહેમાનો આવ્યા હતા, આશીર્વચનો આપ્યા, અને હવે અમારી મેચ શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ અને આ ફાઇનલ મેચ છે. આજે છેલ્લો દિવસ છે અમારા સ્પોર્ટ ડેનો. જો કે 3 દિવસથી આવી રીતે અલગ અલગ વિભાગોમાં બધી મેચ ચાલતી હતી અને આજે એન્ડિંગ છે. કઈ રીતનું આજે ફાઇનલ મેચ બધા રમે છે તમને લાસ્ટ સુધીમાં બતાવીશ, માટે બને રહો મારા બ્લોગમાં. મોબાઈલ વાળા જે ચાહીએ અંડર 14 ભાઈઓની મેચ ચાલી રહી છે. કબડ્ડીની મેચ ચાલી રહી છે, તો કઈ રીતની ચાલી રહી છે મિત્રો. ઓલી બાજુ જે રીતે બોયઝની મેચ ચાલી રહી છે, એવી રીતે આ બાજુ બહેનોની મેચ ચાલી રહી છે. એ પણ એકદમ નવા જોશ સાથે રમી રહી છે, તમે જોઈ શકો છો. આ બાજુ એક ટીમ વિજેતા થઈ છે, અત્યારે જોઈ શકો તેના કેટલો ઉમંગ છે, હરખ છે, જીતે એનો આનંદ છે. અને આ બાજુ પણ ડિસિઝન ચાલે. આ બાજુ કબડ્ડી અને ખોખોની મેચ ચાલી રહી છે. આ
તો હવે ફાઇનલ ની જોરદાર ટક્કર મેચ ચાલી રહી છે. જોઈ શકો તો કઈ રીતના છલાંગ લગાવે છે. અમારે એમ કહે ને કે મેન ઓફ ધી મેચ એવો પ્લેયર છે. બંને ટીમ ના કેપ્ટન આવી જજો ભાઈ. આ રીતની સાઇન કરાવવામાં આવે છે કેપ્ટન ને. કેમ છો, તમારું નામ? હા, કઈ સ્કૂલ માંથી આવ્યા છો? ગુરુકુળ સ્પેશિયલ માંથી, સરદારનગર વાળી. ઓકે, તો આ સ્કૂલ તમે કઈ સ્કૂલ માં અત્યારે છો જે ફાઇનલ મેચ તમે રમ્યા? તમને એનું આયોજન કેવું લાગ્યું? સરસ. બપોરે જમવાનું મળ્યું તું કાલે કે નહીં? શું જમવાનું હતું? એવું છે. તમારા કોચ નું નામ? કેવી પ્રેક્ટિસ કરાવે છે? કરાવી હતી. અને અત્યારે તમારો રેન્ક આવ્યો છે? તમે ફાઇનલ મેચમાં તમારું રિઝલ્ટ શું આવ્યું? બીજો રેન્ક આવ્યો. સરસ, કોંગ્રેચ્યુલેશન. મિત્રો, 17 ભાઈઓની મેચ શરૂ થઈ ગઈ છે. સર, કઈ કઈ મેચ છે? 17 ફાઇનલમાં જીએડીસી વિદ્યાલય અને સરદારનગર સ્પેશિયલ વિભાગ ગુરુકુળ. ઓકે, તો હવે આ ફાઇનલ મેચ છે કે હાર્ડલાઈન છે? નહીં, આ ફાઇનલ મેચ છે. ફાઇનલ મેચ છે, તો ફાઇનલમાં જોઈએ છે કોણ જીતે છે અને કોણ હારે છે. આ રીતની મેચ શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ બાજુ ગર્લ્સની ઓપન કેટેગરીની મેચ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. કોલેજવાળી છે, એમાં પણ નિમિશરણીય કોલેજની બહેનો પણ રમી રહી છે. આ બાજુ 19 ની મેચ ચાલી રહી છે. જોઈ શકો છો તમે બધા કેટલા ઉત્સાહથી રમે છે અને ચેરા ફરાવી રહ્યા છે. ટીમના કોચ એમને કોચિંગ પૂરું પાડી રહ્યા છે. જો જીતી ગયા છે તો કેટલો આનંદ છે બધાને. બરાબર છે, ગુડ. મિત્રો, અમારી સ્કૂલના ટ્રસ્ટી એવા અમૃતભાઈ પટેલ પણ આવી ગયા છે. અમૃત સર જે બધાને શુભેચ્છા પાઠવે છે. અમૃત સર નો પણ અમારી સ્કૂલને સારો એવો સપોર્ટ મળે છે. Thank you.
કોણ બોલશે? શું નામ તારું? સિદ્ધિ. અરે વાહ, સિદ્ધિબેન બોલશે બરાબર. ચાલો સાહેબ, ઓકે બોલો. બોલ, અરે બોલ 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 બોલ. નિર્ણાયકો ઓકે. મારી સાથે લાલજીભાઈ કોરડિયા, જે નિર્ભય ગુરુકુલના પ્રિન્સિપાલ છે, વાયન શિક્ષક સંઘના પ્રમુખ છે. તો આ એની નિગરાનીમાં આ રમોત્સવ થઈ રહ્યો છે. તો સાહેબને આપણે બે શબ્દો સાંભળશું. તારીખ 24-25 ડિસેમ્બર બે દિવસથી અમારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલનો ખેલ મહોત્સવ 2023-24 ઉજવી રહ્યા છીએ. આ ખેલ મહોત્સવની અંદર 1129 ભાઈઓ બહેનોએ ભાગ લીધો. ચાર વય જૂથમાં આ ખેલાડીઓ રમી રહ્યા છે. અંડર 40, અંડર 17, અંડર 19 અને ઓપન કોલેજ ગ્રુપ, આ ચાર ગ્રુપમાં 1129 ગુરુકુલ પરિવારના ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લીધો. અને આ અમારા સંચાલક પરમ પૂજ્ય ગણેશ સ્વામીજીએ ચા પાણીની, નાસ્તાની, ભોજનની પણ આ બે દિવસ રમતોત્સવની અંદર ખૂબ સારી રીતે વ્યવસ્થા કરી પડે. અને અમારું આ નૈમિત થઈને ગુરુકુળના મેદાનમાં ખૂબ સારી સુવિધાયુક્ત મેદાનની અંદર બધા વ્યાયામ શિક્ષકો અને બહારના નિર્ણાયકો અમે આ રમતોત્સવ અને નિર્ણાયકો દ્વારા આ સુંદર સરસ મજાના નિર્ણયો પણ નિર્ણાયકો દ્વારા આપે છે. અને બધા વિભાગના પ્રિન્સિપાલો, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી આ બે દિવસમાં ઉજવણી કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે કઈ રીતે આનંદ અને જોશ સાથે ખેલાડીઓ તેમનું પરફોર્મન્સ કરી રહ્યા છે અને રમી રહ્યા છે. તમે જોઈ શકો છો. તો અમારી સ્કૂલના શરદ સર, થેન્ક યુ શરદ સર. તો અમારા શરદ સર છે, નેવિશરણ્ય સ્કૂલના પીટી ટીચર, તેઓએ ટોચ કરી ચૂક્યા છે. અને બધાને પ્રોત્સાહિત કરે છે. તો ફાઇનલી મિત્રો, અત્યારે સિંગ અને સોડા નાસ્તા માટે લઈ આવ્યા છે અનિશભાઈ, અને એના દાતા શ્રી છે અમારા શરદભાઈ ગુરુ, ધીમે ધીમે નાસ્તો કરી રહ્યા છે. અને ત્યાર પછી મેચ શરૂ થવા જઈ રહી છે ફાઇનલ. તમે જોઈ શકો છો. હવે બ્લોગના એન્ડ તરફ જઈ રહ્યા છીએ અને આજે દિવસ 3 ના સ્પોર્ટ ડે બધી જ રીતે થવા જઈ રહ્યો છે અને હું પણ જઈ રહી છું. તો હવે નવા બ્લોગ જોવા માટે તેમજ નવા નવા સોંગ જોવા માટે મારી ચેનલ એટલે કે મીતા ચૌહાણ ઓફિશિયલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવા ફરીથી નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાજી. આવજો સંજય સર, આવજો શરદ સર. હેલો ભાઈ.